डभोई તાલુકાના આશગોલ ગામની સમસ્યા વરસાદ નજીક ત્યારે ગામમાં આવવાનો એકમાત્ર મુખ્ય માર્ગ તંત્રના ભોગે અધૂરો રહ્યો છે। અહીંથી હેરણ નદી પસાર થાય છે। ઉપરવાસમાં વરસાદ પડે તો નદીમાં પૂર આવતા હોય અને ગામ વારંવાર સંપર્ક વિહોણો બનતું હોય છે। ગત વર્ષે અહીંની સમસ્યા જોઈ તંત્ર દ્વારા છલિયા નાળાને ઊંચું કરી સરળતાથી અવરજવર કરી શકાય તે માટેનું કામ શરૂ કરવા ટેન્ડર કોન્ટ્રાક્ટરને કામ સોંપાયું હતું। ઝડપી કામ કરવા આશરે 2 કરોડના ખર્ચ સાથે આ કામ સોંપાયું હતું, પણ કોન્ટ્રાક્ટરની ધીમી ગતિને કામગીરીને લઈને અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે। 600 ઉપરાંત રહીશોને ચોમાસામાં હાલકી ભોગવવાનો વારો આવે તેવી સ્થિતિ નિર્માણ પામી છે। તેવામાં મજબૂર બનેલા ગ્રામજનો અત્યારે જાતે જ એપ્રોચ રોડ બનાવી રહ્યા છે। એક તરફ સરકાર લાખો રૂપિયા છેવાડાના ગામ સુધી ખર્ચી વિકાસના બિગુલ વગાડી રહ્યા છે, ત્યારે આ ગામમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત હોય અને ઝડપી કામ ન થયાના આક્ષેપો સાથે મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની વાત કરી રહ્યા છે। ચોમાસામાં દર્દીને લઈ જવા 2 કિલોમીટર ચાલીને જવું પડે છે, તો બાળકો નવા શાળાએ જવા પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વહેલી તકે તંત્ર આ તરફ ધ્યાન દોરે અને ઝડપી કામ કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે। આશગોલ ગામ સરપંચ તરીકે આશગોલ ગામમાં આજે 7 થી 8 મહિના થયા કામ ચાલી રહ્યું છે। આ કામ કરવાની વેલિડિટી પણ 3 મહિના થયા પૂરી થઈ ગઈ છે, પૂરું કરીને હાલવાની, પરંતુ આજની હાલતમાં એક જ બીમ પૂરો કરવામાં આવ્યો છે। આજે પરિસ્થિતિ એવી છે કે અહીંયાથી અમારા ગામમાંથી 25 છોકરાઓ જે બહાર ભણવા જાય છે તે આજે ઘરે બેઠા છે। આજે ગામના લોકો જાતે રસ્તો બનાવે છે, કારણ કે કોન્ટ્રાક્ટર કહે છે કે મારી પાસે માણસો નહીં, જ્યારે માણસો આવે છે તો માણસને એ મજૂરી ચૂકવતો નથી, મજૂર નાહી જાય છે। આજે અમે અહીં PWમાં પણ ઘણીવાર રજૂઆત કરી છે। PWના જે અધિકારી છે મયંક અગ્રવાલ, જેમને હું ખુદ પણ ત્યાં જઈને મળેલો છે બીજા સરપંચ જોડે પણ, પરંતુ એ પરમ દિવસ પણ અમે એસઓ જોડે વાત કરેલી છે, પરંતુ એ ભાઈ જોવા આવતા નથી। એ અમારી રીતના કરશો, અમારા ગામવાળો જોડે કોઈ કેમ તેમ જોઈએ ના એવું કહેવામાં આવે છે। આજે મારા ગામના કાલના અહીંયા આગળ રૂબરૂ પોતાના વગર ખર્ચે કે વગરીને પોતાની મહેનતથી કામ કરી રહ્યા છે, તો અધિકારીઓને અમે કહીએ છીએ અધિકારી કોઈ જોવા આવવા તૈયાર નથી। અમે એસઓને રિક્વેસ્ટ કરેલી છે, કાલે કોન્ફરન્સ ઉપર એસઓ જોડે વાત કરી। ગામ આશગોલ અને પરા વચ્ચે એક બ્રિજ મંજૂર થયેલો હતો, એ લગભગ અંદાજી રકમ 1.5 કરોડનો છે। જ્યારે 6 મહિનાની મુદત હતી, 6 મહિનાની મુદતમાં 2 જ પાયા બહાર આવ્યા છે, બીજું કોઈ કામ થયું નથી। જ્યારે બાજુના જે પાયા ખોદ્યા છે તો એમાં પાણી ભરાઈ ગયું છે, જો ખાડામાં માણસો પડી જશે, કોઈ જાનવર પડી જશે એની જવાબદારી કોની? જ્યારે બાજુમાં કોઈ ડાયવર્ઝન બનાવ્યું નહોતું, જ્યારે માટીનું ડાયવર્ઝન બનાવ્યું હતું આ લોકોએ, પણ માટીનું પહેલાં વરસાદે ધોવાણ થઈને તૂટી ગયું, તો આ લોકો કોઈ એની સાર સંભાળ નહીં લેતા, અને પાકું ડાયવર્ઝન બનાવવાની તો કે અમારી પાસે પરમિશન નથી। જ્યારે ગામ લોકો જાતે ડાયવર્ઝન બનાવે છે તો આ લોકો એમના માણસો દ્વારા ફોટા મંગાવીને ખોટા બિલો રજૂ કરી અને ડાયવર્ઝન મંજૂર કરવાની વાત કરે છે। જ્યારે અધિકારીઓ આ રીતે જો બધું ખોટું તંત્ર ચાલતું હોય તો ગામ લોકો જશે ક્યાં? જ્યારે ગામના 25 બાળકોનું તો ભણતર બગડ્યું છે, પછી 1 થી 5 ધોરણના શિક્ષક શિક્ષિકા ગામમાં સ્કૂલમાં આવતા નથી, એ રસ્તો હોય અગર આવી કઈ શકવાના પાણી હોય તો, જ્યારે કોઈ બીમાર હોય, કોઈ વૃદ્ધ માણસને કોઈ ડિલિવરી હોય તો જવું ક્યાં? પછી રસ્તો જે આશગોલ પરાજયની વચ્ચે ઢાળમાં 1-1 થી 2-2 ફૂટ માટી છે તો એ કિચડ થાય છે, તો અમારે જવું ક્યાં? પછી અમારે કોઈ અધિકારીનો સહારો ના રહ્યો કે ના કોન્ટ્રાક્ટરનો સહારો રહ્યો, છેલ્લે અંતે અમારો એક વિશ્વાસ છે કે મીડિયા અમને સારું કામ કરીને આપશે। હિતેશ જોશીનો રિપોર્ટ, ડભોઈ।